ચાલો મિત્રો આજે આપણે બીજોરાનું આચાર બનાવીએ। બીજોરાનો આચાર બનાવવા માટે બીજોરાની જરૂર પડશે અને અમારી શેરીમાં સરસ મજાનું બીજોરાનું ઝાડ છે એટલે આપણે બીજે ક્યાંય દૂર બીજોરો લેવા જવાની જરૂર નથી। ઝાડ ઉપર કેટલા સુંદર બીજોરા દેખાય છે। આ જે પીળા દેખાય છે એ પાકા બીજોરા છે અને બીજા લીલા બીજોરા જે દેખાય છે તે કાચા બીજોરા છે। પણ આપણે કાચાને નહીં ને પાકાની એવા મીડિયમ ટાઈપના બીજોરા પસંદ કરશું અને એને ઉતારી અને આપણે એમનું સરસ મજાનો આચાર બનાવીશું। અને આ આચાર ખૂબ જ આયુર્વેદની દૃષ્ટિએ ફાયદો કરે છે એટલે આપણે અત્યારે કાચા પાકા એવા બે બીજોરા ઉતારી લીધા છે। જો કે આ બીજોરા તમને બજારમાં પણ મળી જશે, ફ્રૂટવાળાની દુકાને આ રીતે ટોપલીમાં બીજોરા હોય છે, ત્યાંથી પણ તમે લઈ શકો છો। નમસ્કાર મિત્રો, રાજેશ ફૂડવર્લ્ડમાં આપનું સ્વાગત છે અને હું છું શેફ રાજેશ। આજે આપણે બનાવીશું બીજોરાનું આચાર। બીજોરાનો આચાર, બીજોરા એટલે એક લીંબુની જે પ્રજાતિ છે અને જે લીંબુ જે હવે નાના સાઈઝમાં હોય છે અને આની સાઈઝનું કોઈ નક્કી નથી, ખૂબ મોટા આ જે દેખાય છે આથી પણ ઘણા બધા મોટા થાય છે અને આ રેગ્યુલર ઔષધિમાં ઉપયોગ થતા હોય છે, જ્યારે લીંબુ આપણે રૂટીન ઘરમાં વાપરતા હોઈએ છીએ। અને આ વસ્તુ છે એ બીજોરું એ પથરીમાં ખૂબ જ લાભદાયક છે। આનો રસ પીવાથી સવારે નળના સેંધારમક સાથે પીવાથી પથરી ગળીને નીકળી જાય છે। પણ આપણે તો આજે એનો એક સરસ મજાનો આચાર બનાવશું। આચાર એટલો બધો ટેસ્ટી બનશે કે આપણને એમ થશે કે લીંબુના આચાર કરતાં પણ વધારે સ્વાદનો હોય છે। તો આપણે ચાલો આની તૈયારી કરીએ। અને 2 દિવસ માટે એને હળદર મીઠામાં રાખવાનું હોય છે અને ત્યાર પછી બહાર કાઢી અને મસાલા ભેળવવાના હોય છે। તો ચાલો આપણે પહેલા એને કટિંગ કરી લઈએ। ચાલો આપણે આ ઔષધિ ગુણોથી ભરપૂર બીજોરાનો આચાર બનાવવાનું શરૂ કરીએ। અત્યારે આપણે એમાં હળદર અને મીઠું એડ કરશું, પછી એને 2 દિવસ રહેવા દઈશું અને 2 દિવસ પછી બાકીનો મસાલો મિક્સ કરશું। બે ચમચી હળદર અને 2 ચમચી મીઠું। मिक्स कर लीए। हवे आने 2 दिवस माटे एक काचनी बरणी में भरी देवानुं छे अने 2 दिवस पछी आपणे आगळनी प्रोसिजर करशुं। खूब सरस पीळा पीळा बीजोरा देखाय छे। હવે આપણે એક એરટાઈટ ઢાંકણ ઢાંકી દઈશું। લાગે છે ને ખૂબ સરસ। હવે 2 દિવસ પછી આપણે ઢાંકણ ખોલશું, વચ્ચે વચ્ચે આ હલાવતા રહીશું બરણીને। નમસ્તે મિત્રો, 2 દિવસ પહેલા આપણે બીજોરાને કટિંગ કરીને હળદર મીઠામાં નાખ્યા હતા અને વચ્ચે વચ્ચે આપણે તેને 4-5 વખત હલાવી અને પરફેક્ટ સેટ થઈ ગયા છે અને બીજોરા ગળી પણ ગયા છે। तो हवे आजे आपणे एनो बीजोरानो सरस मजानो आचार बनावीए। अने बीजोरानो आचार बनावा माटे नीचे मुजबना इन्ग्रीडियंट्स छे जे हुं तमने डिस्क्रिप्शन में लखी नाखीश। अने अत्यारे आपणे आचार बनाववानुं शुरू करीए। कढ़ाई गरम करवा मूकी है और एमां एक टेबलस्पून ऑइल नाखशुं। आ रिफाइंड ऑइल है, मैं सींग तेलनो उपयोग कर्यो छे, पण कोई पण तेल तमे वापरी शको छो। पछी एमां 5 થી 10 लविंग, 10 થી 12 मरी अने तजना 3 टुकड़ा एटलुं आपणे नाखीए। तेल गरम है अने बधा ज मसाला सरस रीते भुनाई रह्या छे। हवे आमां आपणे धाणा नाखीशुं, आखा धाणा 1 चमची। वघारना मरचा 4 नंग अने हींग। हवे आपणे लींबू नाखी दईशुं। हवे आपणे 2 દિવસથી राखेला बिजोरा ए नाखी दईशुं। अने आ रीते 5 मिनिट थोडो हलाववानुं रहेशे। एकदम गैसनी फ्लेम एकदम लो छे। आपणे ज्यारे बिजोरा कटिंग कर्या था त्यारे एकदम लीला कलरना था। अत्यारे हळदर मीठामां 2 દિવસ रहीने ए एकदम पीळा थई गया छे अने एकदम गळी गया छे। आमां मीठुं के हळदर नाखवानी जरूर नथी के आपणे पहेलेथी नाखेलुं छे। हवे एमां 1 ચમચી वरियाळी नाखी दईशुं, 1 ચમચી धाणाजीरुं नाखी दईशुं अने 1 ચમચી रामदेवनो आचार मसालो नाखशुं। अने 1/2 ચમચી જેટલું લાલ મરચું નાખશો। અને 1 મોટો ચમચો ગોળ નાખશો। હવે આ બધાને એકદમ ધીમે તાપે હલાવી લેવાનું છે। ગોળ ગળી જાય ત્યાં સુધી હલાવવાનું છે। गोळ बधो मेल्ट थी गयो छे अने बिजोरो नथाणुं तैयार है। हवे आने ठंडू थवा दई अने काचनी बरणीमां भरी लईशुं अने आमां 1 ચમચી विनेगर ठंडू थया पछी नाखवानो छे, जेनाथी आ आचारनी लाइफ वधे छे। अत्यारे गैस ऑफ करी दईशुं अने ठंडू थया पछी 1 ચમચી विनेगर नाखशुं। आचार हवे ठंडो थई गयो छे, एमां आपणे 1 ચમચી विनेगर नाखशुं अने हवे एने सरस मजानी एयरटाइट बरणीमां भरी लईशुं। आ અથાણું જ્યાં સુધી ખાલી ન થાય ત્યાં સુધી બગડતું નથી। આની લાઈફ સારી છે। ધન્યવાદ। મારી ચેનલને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। આવા નવા વિડીયો લઈને આવતા રહીશું। ધન્યવાદ।